આ રીતે એનું જે ઘર છે એ કેવું બને છે તો
नरम अने कुंभार बने छे आगर छे त्यार पछी देव चक्री कागड़ा जेवी नथी कागड़ानो माळो बधा प्रकारनी वस्तुओथी बनेलो होय छे तार अने लाकड़ानो पण એટલે શું કહે છે કે આ દેવ ચક્રી નો હતો પણ કાગડાનો માળો કેવો હોય છે અલગ હોય છે તો એનો માળો કેવો હોય તો કે તાર અને લાકડાથી બનેલો હોય છે મે દેવ ચક્રીના માળામાં બચ્ચું પણ જોયું કે તેની ચાંચ પોપડી રાખીને બેઠું હતું તેને મો અંદરથી લાલ હતું એટલે વારમાં દેવ ચક્રી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું કદાચ થોડાક નાના જીવજંતુ ત્યાં સુધીમાં શાંત કદાચ એ વિચારે છે હવે એ જોવે છે ત્યારે આ જે દેવ ચક્રીનું બચ્ચું હોય છે એ મોઢું ખુલ્લું રાખીને બેઠું હોય છે ત્યાં તે એના મમ્મી એટલે કે દેવ ચક્રી આવે છે બીજી અને એના મોઢામાં કંઈક મૂકી દે છે એટલે એ એમ વિચારે છે કદાચ કંઈક નાનું જીવડું કે એવું કંઈક હશે ત્યાં તો સાંજ પડી જાય છે હવે આપણે જાણીએ છીએ કે એક કોયલ છે એ ખૂબ જ મધુર ગાય છે અને કોયલ પોતાનો માળો બનાવતી નથી તે ઈંડા કાગડાના માળામાં મૂકે છે બરાબર કોયલ છે પોતાનો માળો નથી બનાવતી તે પોતાના ઈંડા ભરી છે કાગડાના માળામાં જઈને મૂકી આવે છે અને ત્યાં કાગડો છે એ એના ઈંડાની સાથે આ કોયલના ઈંડા પણ સેવે છે નજીકમાં એક નાનું વૃક્ષ છે તેની ડાળી પર માળો કરે છે પક્ષીઓ અદ્ભુત રીતે જુદા જુદા હોય છે કાગડો એના માળા વૃક્ષ પર ઊંચે બનાવે છે અને કબૂતર તેનો માળો થોરના કાટાઓમાં અથવા તો મહેંદીની વાડમાં બનાવે છે ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે કબાટની ટોચ પર અરીસાની પાછળ છાજલી પર અને કબૂતર પણ તેના માળો આવી જ રીતે બનાવે છે ઘણીવાર જૂના અને ઉજળ મકાનોમાં બનાવે છે કંસારો પક્ષીનો ટકટક અવાજ ઉનાળાના સંભળાય છે તે તેના માળો વૃક્ષના થડમાં કાણું કરીને બનાવે છે હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે વૃક્ષના થડમાં કાણું કરીને કોણ માળો બનાવે છે તો તમારે શું કહેવાનું છે કંસારો છે કંસારો છે એ વૃક્ષના થડમાં કાણું પાડીને માળો બનાવે છે અને કબૂતર છે એ તો કે ઉજળ બંધ મકાન હોય ત્યાં આગળ અથવા તો કઈક એવી દીવાલ હોય ત્યાં છે એ કબૂતર છે એ માળો બનાવે છે પછી દરજીડો છે એના તીક્ષ્ણ એટલે કે દરજીડો જે છે એની ચાંચથી જે પાંદડા હોય છે એને સીવે છે સીવી અને માળો બનાવે છે પછી ફૂલસુંગળી છે તો કે ફૂલસુંગળી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા તો ઝાડીઓમાં લટકતો બનાવે છે જો તમને તમારી બાકી પુસ્તકમાં ચિત્ર પણ આપેલું છે કે એ કેવી રીતે બનાવે છે પીંજર રૂપ ઝાડની છાલ કપડાના ચીથા અને કરોળિયાના ઝાડામાંથી પોતાનો માળો છે એ બનાવે છે જ્યારે મેં દૂરબીનથી જોયું તો માળામાં બચ્ચા જોઈ શકાતા હતા તે માળાના નાના મુખ આગળ બેઠા હતા તેની માતા ખાવાનું લઈને આવી હવે બધા પક્ષીઓ આ દિવસમાં ખૂબ જ વ્યસ્ત છે પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે આવી જ રીતે બધા પક્ષીઓ છે એ અલગ અલગ પોતાનો માળો બનાવે છે અને અલગ અલગ વસ્તુઓ ખાય છે હવે પછી શું છે કે બીજુભાઈ આ પત્ર કેટલા વખત પહેલા લખેલો હતો કે આ પત્ર છે 50 થી 60 આપણે આ કે અંદાજ કાઢવાનો છે 50 થી 60 વર્ષ પહેલા લખેલો હતો હવે તમે તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 126 ઉપર જુઓ તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે બધા પક્ષીઓ છે એના પંજા છે એ અલગ અલગ છે અને એની ચાંચ પણ અલગ છે તો હવે કઈ રીતે એનો શું ઉપયોગ કરે છે આપણે જરા જોઈએ તો આપણે પેજ નંબર 126 ઉપર જોઈએ તો કે જો અમુક પક્ષી છે એના આવા પંજા હોય છે અમુક આવા છે અમુક નાવા છે અમુક આવા છે તો આપણે ઘણાના આવી રીતે જોયા પણ હશે તો એ શું ઉપયોગમાં આવે છે અને નીચે તમને પક્ષીઓની ચાંચ આપેલી છે તો પક્ષીઓ જે છે એ ચાંચ દ્વારા પોતાનું ભોજન પોતાનો ખોરાક મેળવે છે અને અનેક રીતે અલગ અલગ રીતે ચાંચનો ઉપયોગ કરતા હોય છે એવી જ રીતે અમુક પક્ષીઓ છે તો એના પંજા દ્વારા બધું તે ખોરાક પકડતા હોય છે બરાબર શિકાર પકડતા હોય છે તો ઝાડ ઉપર ચડવા માટે એનો ઉપયોગ કરતા હોય છે એવી રીતે અલગ અલગ પંજાની ચાંચથી લોકો કાર્ય કરતા હોય છે એવી જ રીતે એના અમુક પક્ષીઓ અને પ્રાણીઓ છે તો એના દાંત એવા હોય છે એનાથી એના દ્વારા એનો ઉપયોગ કરીને પોતાનું કાર્ય કરતા હોય છે જેમ કે ખિસકોલી છે
તો ખિસકોલી તમે ક્યારે એની કઈ વસ્તુ ખાતા જોઈ હોય તો તમે જોજો એના દાંત દ્વારા એ પેલા એના બે હાથ દ્વારા પકડે છે અને પછી મોઢેથી ખાય છે એવી જ રીતે સાપ છે બિલાડી છે ગાય છે એ બધા પ્રાણીઓ પોતાના દાંત અને મોઢાનો ઉપયોગ કરે છે બિલાડી છે તો એ દાંત અને માંસ કાઢવા અને કાપવા માટે તીક્ષ્ણ એના દાંત જે આગળના બે દાંત છે એ એના ઉપયોગ કરે છે એવી જ રીતે